क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स। नाम याद रखना। हमें हमें फरी धार्मिक आजादी ने बात करी। अमेरिका ने वास्तव में धार्मिक आजादी ने लेने उपदेश आपवानो कोई ज अधिकार नहीं। અમે અમારી વાતને સાચી ગણાવવા માટે કેટલાક ઉદાહરણ આપીશું। પહેલું ઉદાહરણ લુઇસિયાનાનો એક કાયદો છે। આ કાયદા મુજબ લુઇસિયાનાની તમામ સરકારી શાળાઓના ક્લાસરૂમમાં બાઇબલમાં જણાવવામાં આવેલી ધ આજ્ઞા ડિસ્પ્લે કરવાની ફરજ પાડવામાં આવી છે। હવે બીજું એક ઉદાહરણ આપીશું। ઓક્લાહોમના શિક્ષણ વિભાગના ટોચના અધિકારીઓએ સત્તાવાર રીતે પ્રેસ રિલીઝમાં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે બાઇબલના પાયાના જ્ઞાન વિના ઓક્લાહોમના વિદ્યાર્થીઓ અમેરિકાનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઇતિહાસ ન સમજી શકે। અમે ખુલાસો કરીએ છીએ કે અમે કોઈપણ ધર્મની વિરુદ્ધ નથી, જો કે તમે તમામ ધર્મોના વિદ્યાર્થીઓને કોઈ એક ધર્મનો ગ્રંથ ભણાવવાની વાત કરો છો ત્યારે શું તમે બિનસાંપ્રદાયિકતાની ભાવનાનો ભંગ નથી કરતા? અમેરિકામાં ચર્ચોને આર્થિક રીતે મદદ મળે એ માટે ત્યાંની સરકારે અનેક નિર્ણયો કર્યા છે। ભારતમાં હિન્દુ ધર્મને લાભ કરાવવા માટે તો કોઈ જ કાયદા નથી, બલકે મુસલમાનોના ફાયદા માટે વકફ બોર્ડ સહિત અનેક કાયદા છે। આ કાયદાનું લિસ્ટ તો આમ તો ખાસું લાંબુ છે। આમ છતાં અમેરિકા બિનસાંપ્રદાયિક અને ભારતને સાંપ્રદાયિક ગણાવવામાં આવે છે।